श्री हरिना चरित्रों ने, लीला चरित्रों, लटका मटका चेष्टा वगैरह, अन्य नाम ने, स्वामीनारायण सहजानंद नीलकंठ वगैरह, परम मोक्ष कहवाय छे। एने परम मोक्ष कहवाय छे। अत्यारे आपणे बधा परम मोक्षमां छीए। જ્યાં સુધી ભગવાનની ધૂન બોલીએ ને જ્યાં સુધી ભગવાનની કથા સાંભળીએ ત્યાં સુધી આપણે મોક્ષને પામી ગયેલા છીએ સાહેબ, કેમ જે એને જ પરમ મોક્ષ કહેવાય છે। માટે આટલો મહિમા સમજીને ધૂન બોલવી, આટલો મહિમા સમજીને કથા કીર્તન સાંભળવા, એને મોક્ષ કહેવાય છે। હરિ કે ચરિત્ર હિ નામ પરમ મોક્ષ હિ કહત તેહિ। પછી કહે છે જે અક્ષરધામ કહેવાય છે, ગોલોક વૈકુંઠ બીજા ત્રીજા જે કાંઈ છે તે નહીં, પરંતુ સર્વોપરિ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનનું ઘર જે અક્ષરધામ છે તે હરિચરિત્ર અને નામમાં રહે છે। અક્ષરધામ ક્યાં રહે છે? ભગવાનના ચરિત્રોમાં અને ભગવાનના નામમાં। માટે આપણે ચરિત્રોના ગાનમાં અને ભગવાનના નામની ધૂનમાં રહેવું એટલે અક્ષરધામ આપણને મળી ગયેલું જ છે। ત્યારે મરવાની જરૂર નથી। હા, એક જણો કે મારે ઝટ મરવું છે, મારે ઝટ મરવું છે, શું કામ તો કે ધામમાં જવું। તો મેં એને કીધું કે ભાઈ એવું તોફાન ન કરો, એવું તોફાન નહીં કરવાનું, આપણે ભગવાન રાખે એમ રહેવાનું। મરી જવાથી મેં કીધું ધામમાં જવાય છે એવું થોડું ન માનો, ભગવાનના સ્વરૂપનું અખંડ ચિંતન કરો તો ધામમાં જ, કથા સાંભળો તો ધામમાં જ, ધૂન બોલો તો ધામમાં જ, તો પછી એમ રાખો ને મેં કીધું।